राजकोटना ओपलेटामां मोज ડેમમાંથી પાણી છોડાતા મોજ નદી ગાણીતુર બની ગઢાડા ગામમાં મોજ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ ગઢાડા ગામથી ઉપલેટા તરફ જવાનો રસ્તો બંધ રાજકોટમાં ભાદર 2 કરણુકી આજી અને મોજ ડેમ ઓવરફ્લો ડેમમાંથી પાણી છોડાતા ભાદર અને મોજ નદી ગાણીતુર ગોંડલના મોતીસર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ઓશો આશ્રમમાં ગોઠણ સભા પાણી ભરાયા આશ્રમમાં સાધનો પાણીમાં ડૂબ્યા રાજકોટમાં ગોંડલના પાટિયા પાસે આવેલા મોતીસર ડેમના બે દરવાજા ખોલાયા ડેમના નીચાણમાં આવેલા પાટિયાળી હડમતાળા અને કોલીથણ ગામને એલર્ટ કરાયા રાજકોટ જિલ્લાના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો જસદણ શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે પડ્યો વરસાદ રાજકોટમાં જસદણનો કરણુકી ડેમ ઓવરફ્લો થયો છે સતત પાણીની આવક થતા ડેમના બે દરવાજા બે બે ફૂટ ખોલવામાં આવ્યા દરવાજા ખોલાતા જીવા પર ઝૂંપી પડ્યા પ્રતાપપુર ત્રણ ગામોને એલર્ટ કરાયા રાજકોટના જસદણમાં વરસ્યો ધોધમાર વરસાદ કબડાપુર ભાડલા શિવરાજપુર આટકોટ સહિતના અન્ય ગામોમાં વરસાદ ખારચિયા સાણંદલી બાખલવડ વીરનગરમાં પણ વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી હાલાકી વસાવડા ગામમાં 4 ઇંચ વરસાદથી સ્થાનિક નદીમાં પૂર વસાવડી નદીમાં પાણીની આવક થતા વધી જળસપાટી રાજકોટમાં ધોરાજીનો ભાદર 2 ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો ધોરાજી અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી ગાણીતુર બની રાજકોટમાં ગોંડલ પંથકમાં ભારે વરસાદથી વીરપુરના ખેતરોમાં પાણી ભરાયા ખેતરોમાં પાણી ભરાયા કપાસ અને મગફળીના પાકને નુકસાન વડોદરામાં ઉપરવાસમાં ભારે વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનું પાણી કાંઠા વિસ્તારમાં પ્રવેશ્યું નીચાણવાળા 7 ગામ બન્યા સંપર્ક વિહોણા વડોદરામાં ડભોઈ તાલુકાના બંબુજ ગામે કાચા મકાનની દિવાલ ધરાશાઈ ઘરવખરીના સામાનને ભારે નુકસાન કોઈ જાનહાનિ નહીં નર્મદા ડેમની જળસપાટીમાં વધારો ડેમનું જળસ્તર 125.59 મીટર ડેમની જળસપાટી વધતા ગરુડેશ્વરનું વિયર ડેમ ઓવરફ્લો કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા ખેડામાં મહીસાગર નદીમાં પૂરજેવી સ્થિતિ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી 43,000 ક્યુસેક પાણી છોડાતા નદીમાં પાણીની પુષ્કળ આવક વહીવટીતંત્રે મંત્રીઓને સાવચેત કરી ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી નર્મદામાં કરજણ ડેમ ઓવરફ્લો થતા કરજણ નદી બે કાંઠે વહી રાજપીપળા કરજણ નદી પાસે આવેલ તલકેશ્વર મહાદેવ મંદિર ક્ષતિગ્રસ્ત ભારે વરસાદને પગલે મંદિરની દિવાલો ધોવાઈ મંદિરના પૂજારી સહિત 4 સભ્યને બહાર કઢાયા ભરૂચ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ભરૂચ જિલ્લામાં ભારે વરસાદે સર્જી હાલાકી શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ભરૂચમાં ભારે વરસાદથી ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીની ખાડી છલકાઈ વરસાદી પાણીમાં 150 મકાન ડૂબ્યા 400 પરિવાર ઘર છોડી જીવ બચાવવા બહાર નીકળી ગયા ભરૂચમાં ભારે વરસાદથી અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે પર ભરાયું પાણી કડકિયા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ માઠી અસર ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ કુરજા વિસ્તારમાં ભરાયું વરસાદી પાણી જિલ્લામાં 14 તાલુકામાં 12 ઇંચ વરસાદ ભરૂચ જિલ્લા અને શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો શહેરના ફાતા તળાવ કુરજા 4 રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભરૂચ શહેરના કેટલાક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ શહેરના કસક વિસ્તારમાં વરસાદી ભરાયા પાણી જનજીવન અને વાહન વ્યવહાર પ્રભાવિત ભરૂચના નેત્રંગમાં ધૂળી જેમ છલકાયો જેમ નજીકના 10 ગામોને સાવચેત કરાયા કાંઠા વિસ્તારના લોકોને નદી કિનારે ન જવા તંત્રની અપીલ તોફાની બેટિંગ પછી ભરૂચમાં મેઘરાજાનો વિરામ પરંતુ શહેરના કેટલાક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં 150 મકાન ડૂબ્યા સુરતમાં ઉમરવાડા તાલુકામાં 1 જ દિવસમાં 9 ઇંચ વરસાદ વહેર નદીનું જળસ્તર વધતા બલાલકુવા નજીક આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
सूरत में मांडवी तालुका मुंजलाव गाम नो रस्तो पानी में गरकाव। मार्ग पर खाड़ी पानी फरी वळता वाहन व्यवहार बंद। मुंजलाव और बोधाण ने जोड़ता मार्ग पानी में डूब्या। सूरत में मदर इंडिया डेम थयो ओवरफ्लो। महुआ तालुकाना उमरा खाते आवेलो आ डेम छलकायो छे। अंबिका नदीए रौद्र स्वरूप धारण कर्यु। तापीना उकाई डेम में 3.37 लाख क्यूसिक पानी की आवक। डेम में 2 लाख क्यूसिक पानी छोड़ाता तापी नदी बे कांठे वही। सूरत कलेक्टरे कहूं जरूर पड़े तो करीशुं स्थानांतर। तापी नदी आकाशी नजारो सामे आव्यो। उकाई डेम में पानी छोड़वामां आव्यु। तापी नदी बे कांठे वही। तापी नदी में 2 लाख क्यूसिक पानी छोड़ायु। सूरत शहर वच्चे थी पसार थती तापी नदी अद्भुत नजारो। सूरत बारडोली में भारे पवन साथ वरसाद। बारडोली में चांदपीर दरगाह नजीक तोतिंग वृक्ष धराशाय। मार्ग पर वृक्ष पड़ता वाहन व्यवहार ने असर। सूरत में मेयरे महानगरपालिका खाते आवेला कंट्रोल रूम की मुलाकात लीधी। आ साथ सेंट्रल जोन में धास्तीपुरा विस्तार में आवेला फ्लड गेट की मुलाकात लीधी। तापी में उकाई डेम में भरपूर पानी की आवक। पानी की भारी आवक थी डेम की जल सपाटी 340 फूट थी वधु पहुंची। डेमना 22 मांथी 15 गेट खोलीने तापी नदी में पानी छोड़वामां आव्युं। पानी छोड़ाता तापी नदी बे कांठे वहती थई। नवसारी जिल्ला में आवेली अंबिका नदी भयजनक सपाटीए। जिला अने उपरवास में भारे वरसाद थी नदी में नवा नीरनी पुष्कळ आवक। गणदेवी तालुका में अंबिका नदी कांठा विस्तार गामडाओने एलर्ट कराया। नवसारी शहर और जिला में भारे वरसाद थी हालांकि जिला गणदेवी चीखली वासंदा खेरगाम जलालपुर सहित विस्तारों में धोधमार वरसाद। भारे वरसाद थी डांगर पाक ने नुकसान तो खेडूतों में व्यापी चिंता। नवसारी जिला की वेगणिया नदी की सपाटी वधी छे। गणदेवी नगरपालिका में आवेली वेगणिया नदी पानी ओवारा में फरी वळता 30 जेटला परिवारों संपर्क विहोणा बन्या। भारे वरसाद थी सामान्य जनजीवन बन्यु प्रभावित। नवसारी में गणदेवी देवधा डेम पर स्टंट करता युवक की कार फसाई। जोखमी रीते स्टंट करवा जता डेम कैचमेंट एरिया में कार फसाई। समय सूचकता वापरी कार में बाहर निकलता युवक नो आबाद बचाव। नवसारी जिला में भारे वरसाद थी स्थानिक नदियों में घोड़ापुर पूर्णा अंबिका कावेरी नदी जलस्तर वध्यु। चीखली नजीक वहती कावेरी नदी लेवल वधता बंधारो ओवरफ्लो थयो। नवसारी वासंदा नगर में कोटेज होस्पिटल गेट पास पानी भराव। दर्दियों ने परिवारों ने पड़ी रही है हालाकी। तंत्रए अनेक रजूआत छता पानी निकाल की कामगिरी नहीं।